માગરણ ગોરેજ ગામ પીજીવીસીએલ દ્વારા 15 દિવસ સુધી ફોલ્ટ રિપેર ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો। નગરના માગરણ પીજીવીસીએલ કચેરી સામે ગોરેજ ગામના ખેડૂતોનો આક્રોશ ફેલાયો છે। 15 દિવસ સુધી ટીસી બદલવા નહીં આવતા ગોરેજ ગામના ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા, ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે ફોલ્ટ રિપેર નહીં કરાવવા આવતા ગરમીટરોનો છેડો ડાયરેક્ટ નાખી વીજ ચોરી કરાયાનો પીજીવીસીએલ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ખેડૂતોને 22,000ના બિલો આપવામાં આવ્યા છે અને ખેડૂતોને માંગરોળ પીજીવીસીએલને રજૂઆત કરી તો ઇજનેર દ્વારા તપાસ ફક્ત આશ્વાસન આપવામાં આવ્યું હતું। માંગરોળ પીજીવીસીએલ દ્વારા 15 દિવસો સુધી ફોલ્ટ રિપેર કરવામાં નહીં આવતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો। ખેડૂતોએ લાઇટ આપવામાં સુધારો નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। 15 દિવસ બંધ રહ્યું એ બદલ્યું નહીં, બદલ્યા પછી જે ફૂલનો છેડો આવતો હતો મીટરમાં ડીમ આવવા માંડ્યો, છેડો ફરી ગયો, એટલે અમે 8 કે 10 વખત આ GABમાં ફોડ લખાવ્યો, રિપેર કરવા નથી આવ્યા। પછી અમે ફોડ લખાવ્યા પછી એ લોકોને ખબર જ છે કે ન્યા ચોરી કરીને હાંકતા આવી છે, એટલે અમારો છેડો નાખેલો હતો ડીમને બદલે ફૂલમાં, એ લોકો અમારે ડન કરી ગયા ખેડૂતને। અમારો ફોડ લખાવેલ છે 7 કે 8 વખત, એવા 8 કે 10 ખેડૂત છે સાહેબ। 15 દિવસ બંધ રહ્યું સાહેબ ટીસી, 16 દિવસ ત્યાં સુધી GABવાળા બદલાવા નથી આવ્યા, પછી બદલી ગયા તો મીટરમાં જે ફૂલ છેડો આવવો જોઈએ એને બદલે ડીમ આવતો હતો, અત્યારે પણ એ તકલીફ છે અમારે। અમે ચોરી કરી હોય અમારું એવું કહેવાનું છે તો અમે દંડ ભરવા માટે તૈયાર છે, સાહેબનું એવું કહેવાનું છે કે હું સ્થળ તપાસ કરી, ને સાહેબનું એવું કહેવાનું છે કે અમે એમાં વધઘટ કરી દે, હું સાહેબ એમાં વધઘટ ન થાય, અમે ફોડમાં નથી ખેડૂત। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।